और की गोपियों। हेलो फ्रेंड, आपड़े छे अटन्ना व्रज। आ क्यों गाम छे? हाँ ફરતી ગોપીઓ ગોઠવાયું વ્રજ, કયું ગામ છે પૂરું? વ્રજવાણી। હેલો ફ્રેન્ડ, આપણે છીએ એકના વ્રજવાણી, કચ્છના એકદમ ધોળાવીરા રોડ ઉપર આવેલું છે। તમે જોઈ શકો મંદિરની ફરતી ગોપીઓ, બાકી મંદિર એટલે એક નંબર જોયા જેવું છે। સતિયાઈનું મંદિર છે, બહુ જ મસ્ત છે। તમે જુઓ કેટલી ગોપીઓ છે? 140 ગોપીઓ છે ફરતા મંદિરની, તમે જોઈ શકો છો વિડીયોમાં। આ સત્યાયનું મંદિર મંદિરની ફરતી ગોપીઓ, મંદિર એકવાર જોયા જેવું છે, એકદમ સુમસામ એરિયામાં છે। તમે જોઈ શકો છો બહુ જ મસ્ત મંદિર છે। આખા મંદિરની ફરતી, આ મંદિરની વચ્ચે સત્યાયનું મંદિર છે અને મંદિરની ફરતી આ ગોપીઓ 140 ગોપીઓ છે। આ મંદિરે આપણે પહેલી વાર આવ્યા છીએ તો વિડીયો બનાવવાનું મન છું, વિડીયો આપણે બનાવીએ છીએ તો વિડીયોના દ્વારા તમને આ મંદિર દેખાડું છું। બહુ ઓછા લોકો આ મંદિર જોયું હોય છે। આ મંદિરનું કમ્પાઉન્ડ છે, કમ્પાઉન્ડમાં તમે જ્યાં જોવો ત્યાં પાળિયા જ રાખેલા છે, આમ જોવો આ બધા પાળિયાઓ। નાગબાઈ સતિયાઈના પાળિયા છે, જોઈ શકો છો। આ બધા બહાર દેખાય પાળિયા અને આ બધી ગોપીઓ છે, ગોપીઓ છે, મૂર્તિઓ આપણે રાખી એમ એમ કઈ મંદિર બનાવી નવું કર્યું એટલે ગોપીઓ રાખી બારે પાળિયા, બરોબર? અચ્છા પાળિયા આ બધા દેખાય, કેટલાક પાળિયા? 140 140 પાળિયા વ્રજવાણીનો ઇતિહાસ છે। અહીંયા શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓને 3 દી રાસ રમાડી હતી અને પછી કૃષ્ણ ભગવાન અહીંથી વયા ગયા હતા એટલે બધી ગોપીઓ અહીંયા પાળિયા તરીકે સમાઈ ગઈ હતી। 140 ગોપીઓ જેના પાળિયાઓ છે અહીંયા અને મંદિરની અંદરે પણ 140 ગોપીઓ પ્રદર્શનમાં મૂકવા આવેલી છે। આ બધી ગોપીઓના પાળિયા જે છે એ પાળિયા તમને દેખાડું, તો જોતા રહેજો વિડીયો। વ્રજવાણી કચ્છમાં આવેલું વાગડ વિસ્તારમાં એક ગામ છે, બહુ જ મસ્ત જગ્યા છે, તો વિડીયો જોતા રહેજો। આ બધા પાળિયા છે તમે જોઈ શકો છો, આ ગોપીઓ જે પાળિયા થઈ ગયા, તમે મન આખા મંદિરના ગ્રાઉન્ડમાં જોશો તમને પાળિયા જોવા મળશે બધે। 140 ગોપીઓ હતી જેને કૃષ્ણ ભગવાને 3 દિવસ રાસ રમાડ્યા હતા અને કૃષ્ણ ભગવાન પછી અહીંથી વયા ગયા, પછી આ ગોપીઓ બધી પાળિયા તરીકે તમે જોઈ શકો છો। તમે આખા ગ્રાઉન્ડમાં જોઈ શકો છો પાળિયા જ દેખાય તમને।
આ મેન મંદિર છે. આખું ગ્રાઉન્ડ છે, તમે જોઈ શકો છો. તો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો. આવા નવા વિડીયો હું તમને બતાવતો રહીશ. જય નાગબાઈ માં, જય સતિયાઈ માં.